Thank you.
Jai Ram, Jai Ram, Jai Jai Ram, Sri Ram, Jai Ram, Jai Jai Ram.
I
એની 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને ત્યારે અયોધ્યાથી આપણા વિલંગા માંડલ અને નળકાંઠ એમણે ચારે યુવાનો એટલે કે જયેશભાઈ રસિકભાઈ દેવાજી અને પરેશભાઈ પણ ગયા એ ચારે લોકોને આપણે 11 તારીખે અયોધ્યા જવા માટે મોકલ્યા અને આપણા બધાનો ભાવ હતો કે 22 તારીખે અયોધ્યાની અંદર દર્શન કરવા બધા માટે બહુ મુશ્કેલ હોય એમાં ખાસ કરીને વડીલો માટે યુવાનો પણ હોય માનો કે ચાર જણા અયોધ્યાથી જ્યોત લઈને જયારે રિટર્ન આવ્યા તો એમને પણ ખૂબ તકલીફ પડી કે અમે ટ્રેનમાં રિઝર્વેશન ના મળ્યું ટ્રેનની બે ટિકિટો કરી દિલ્હીથી અમદાવાદ અયોધ્યાથી અમદાવાદ તો પણ એમને ચાર ચાર રાજ્યોની અંદર સ્પેશિયલ ગાડી કરી અહીંયા લાવવા પડ્યા એટલે 22 તારીખે સ્વાભાવિક છે કે આપણા બધા વડીલો ત્યાં ન જઈ શકે એટલા માટે આપણે ત્યાંથી જ્યોત ભગવાન શ્રી રામની જે લગભગ 300-400 વર્ષથી તો ટેન્ટમાં રામ ભગવાન હતો ત્યાં જે જ્યોત પ્રગટ થયું એ જ્યોત આપણા આજે ચારે યુવાન વિરમગામ લઈને આવ્યા છે હવે ચારે યુવાનોનો હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું એમના કારણે આપણને બધાને આ જ્યોતના દર્શન થયા હું ધારાસભ્ય હોવા છતાંય મને ખબર છે કે હું 22 તારીખે નથી જઈ શકવાનો એના પછી એક મહિને નહીં જઈ શકું પણ એ બધાના કારણે આપણને બધાને આજે અહીંયા જ્યોતના દર્શન થયા એમની સાથે જ આપણને આશીર્વાદ આપવા માટે પંચમુખી હનુમાન મંદિરના મહંત રત્નતન બાપુ આવ્યા છું એનો પણ હૃદયથી આભાર માનું છું વિશેષ વાત એ ખૂબ મહત્વની છે કે આ જ્યોત લાવવા પાછળનું મુખ્ય કારણ આવતી 22 તારીખ છે આવતી 22 તારીખે જે અયોધ્યામાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એ દિવસે સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે અલગ અલગ કાર્યક્રમો જેમ કે અમારે અહીંયા જનકભાઈ રહેલા છે તેમના ગામમાં 5 દિવસનો કાર્યક્રમ મારી સોસાયટીમાં સવારથી બપોર સુધીનો કાર્યક્રમ અમુક ગામડાઓમાં તો સ્વયંભૂ ભોજનના કાર્યક્રમ એટલે એ ખૂબ ઉત્સાહનો વિષય છે આખા ભારત માટે ખાસ કરીને હિન્દુ ધર્મ માટે કે આટલા વર્ષો પછી અયોધ્યામાં આપણું મંદિર બને છે તો એ 22 તારીખે તમારા ગામની અંદર તમારી સોસાયટીની અંદર તમારા મહોલ્લાની અંદર જે તે કાર્યક્રમો હોય એ બપોરના લગભગ ઘણા કાર્યક્રમો પૂર્ણ થવાના તો આપણે બપોરે 2 વાગે જે આપણે ગણેશ મહોત્સવ કરતા હતા એ જગ્યા ઉપર 51,000 હનુમાન ચાલીસાના પાઠ અને જ્યોતના જાહેર દર્શન રાખેલા છે એ દિવસે જે કોઈ લોકો ગામડેથી આવે જે કોઈ સોસાયટીઓમાંથી આવે અને પોતાની સોસાયટીમાં કે પોતાના ગામની અંદર રામજી મંદિર હોય અથવા કોઈ પણ ઈષ્ટદેવનું મંદિર હોય અને અયોધ્યાથી આવેલી જ્યોતને પ્રગટાવીને પોતાના ઘરે કે પોતાના ગામમાં લઈ જવા માંગતા હોય તો પણ એ દિવસે આપણે છૂટ રાખીએ છીએ એટલે એ દિવસે 51,000 હનુમાન ચાલીસાના પાઠ અને જ્યોતના દર્શનનું 22 તારીખે આપણે આયોજન કરેલું છે 2 વાગે ચાલુ થવાનું છે સાંજે 6 વાગે પૂર્ણ થવાનું છે અને સાંજે રામ પ્રસાદનું આયોજન જે તે લોકો જે પણ આવે આખો ગામમાંથી આવે બહારથી કોઈ આવે 10-15,000 લોકોનું આપણે રામ પ્રસાદનું આયોજન પણ કરેલું છે એટલે અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન તો કરીએ જ છીએ પણ આ સોસાયટી વિસ્તાર હોય આપણા વિનંતકાર હોય આપણા મહિલા મોરચાની ટીમ હોય એમ જાણે પણ વિનંતી કે જે કોઈ મંડળો હોય એ મંડળોને પણ આપણે બધા જાણ કરીએ અને 22 તારીખનું આમ તો સ્વયંભૂ ઉત્સાહ છે એટલે અમારે તમને આમંત્રણ ના આપવાનું હોય સ્વયંભૂ થવાનું છે પણ તમે બધા જ લોકો 22 તારીખે આ સેવાના યજ્ઞમાં જોડાઓ આ ધર્મના યજ્ઞમાં જોડાઓ એ બધા હું આપ સૌને આહ્વાન કરું છું ફરી એકવાર ચારેય યુવાનોનો હૃદયથી આભાર માનું છું કે આપ સૌએ થોડું ઘણું કષ્ટ વેચીને પણ આમ તો એવું છે કે તમે અમરનાથ જાઓ અથવા વૈષ્ણો દેવી જાઓ તો તમે ત્યાં હેલિકોપ્ટરથી અમરનાથ જતા રહો તો એ દર્શનની વેલ્યુ ના રહે તમે વૈષ્ણો દેવી એ પુરણ કટોળામાં જતા રહો તો એની વેલ્યુ ના રહે તમે ચાલીને જાઓ ને જે કષ્ટ પડે એ કાયમ યાદ રહે કે અમે દર્શન કરવા ગયા હતા જોરદાર કષ્ટ હતું પણ માતાજીના દર્શન થયા એવી રીતે જ્યોત લઈને આવતા જોઈએ ટ્રેન એમને મળી ગઈ હોત તો તમને પણ એ દર્શનનો કે જ્યોતનો આમ લાહો ના હોય કે ચાલો શાંતિથી આવી ગયા પેલું શિયાળાની ઠંડીમાં ધુમ્મસનું વાતાવરણ હોય અને સાંજે 6 વાગે અયોધ્યાથી વોલ્વોમાં બેઠા સવારે 7 વાગે દિલ્હી ઉતર્યા 7 વાગ્યાથી એક ગાડી લઈને એમણે જયપુર આવ્યા જયપુરથી ગાડી લઈને સવારે 5 વાગે આવે એટલે એ પ્રકારનું કષ્ટ હોય તો એ કાયમ યાદ રહે એટલે રામ ભગવાન પણ કે હું 500 વર્ષથી તપમાં હતો તો તમને થોડું કષ્ટ આપવું પડે પણ તમારા બધાના ખૂબ પ્રયાસોથી અનેક સાધુ સંતોના આશીર્વાદથી આજે આપણું મંદિર બની રહ્યું છે બધા લોકો 22 તારીખે ખૂબ ઉત્સાહભેર એનો આપણે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને મનાવી
અને બીજી એક વાત કે માને પ્રધાનમંત્રી મોદી સાહેબે કીધું છે કે આપણે મંદિરોની સફાઈ કરીએ કારણ કે ઘણા મંદિરો એવા હોય છે કે જે સાફ સફાઈ નથી હોતી તો મારી બધાને વિનંતી છે કે તમારા મહોલ્લાની અંદર તમારા વિસ્તારની અંદર કોઈ મંદિર હોય તો એની સાફ સફાઈ પણ એ દિવસે આમ તો 14 તારીખથી શરૂ થયું છે 14 થી 24 તો જે પણ કોઈ મંદિર હોય આપણું એની સાફ સફાઈ થાય એવી મારી આપ બધાને વિનંતી છે આપ બધા અહીંયા આવ્યા આપ બધા અહીંયા જ્યોતનું સ્વાગત કર્યું કૌતુક તિલક કર્યા અહીંયા દર્શન થયા એ બધું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ચારે યુવાનોનો ફરીથી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય શ્રી રામ જય શ્રી રામ એક દર્શન કરો હવે તો છૂટ